ગુજરાત પર એક નહીં બે વાવાઝોડાનો ખતરો છે અને અમે નહીં વિવિધ વેધર મોડલ કહી રહ્યા છે જો એવું બને તો ગુજરાત પર ખૂબ જ મોટો ખતરો ત્રાટકી શકે છે આ વાવાઝોડું કેટલું ખતરનાક છે ગુજરાતમાં ક્યાં ટકરાવાની તેની સંભાવના છે કેટલું નુકસાન તે કરી શકે છે આ તમામ મુદ્દે વાત કરીશું ત્રણ અલગ અલગ વેધર મોડલ દ્વારા સમજીશું કે ખરેખર વાવાઝોડાની સિસ્ટમ કઈ તરફ જશે હવામાન વિભાગે વાવાઝોડાની પુષ્ટિ નથી કરી પરંતુ એટલી પુષ્ટિ કરી છે કે પાંચ જૂને અરબ સાગરમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે જે અડતાલીસ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે તો જે રીતે ત્રણ અલગ અલગ મોડલ સામે આવે છે તેનાથી આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલા તો ઈસીએમ જે આ મોડલ છે ઇસીએમ ડબલ્યુ એફ વેધર મોડલ અને તેને લઈને જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીંયા જે જોઈ શકાય છે પાંચ જૂનથી જ અડતાલીસ કલાક મહત્વના છે અને ત્યારે આ જે મોડલ છે ઇસીએમ ડબલ્યુએફ વેધર મોડલ એના પ્રમાણે જે રીતે અહીંયા અરબસાગરમાં જે આ સક્રિય થતું વાવાઝોડું જોવા મળી રહ્યું છે છ જૂનની વાત કરીએ તો આ જ મોડલ પ્રમાણે ઇસીએમ ડબલ્યુએફ મોડલ પ્રમાણે છ જૂને અહીંયા જે આ બે અલગ અલગ સ્થિતિ જે જોવા મળી રહી છે ઘણી મહત્વની બની જાય છે સાત જુનાઈએ તો આની જે ગતિ છે તે ધીમે ધીમે ગુજરાત તરફ સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ જે સર્ક્યુલેશનની જે અસર છે તે વધુ આગળ જોવા મળ મળી રહી છે અને તેના કારણે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં સૌથી વધારે અસર તેની જોવા મળી શકે છે દસ જૂને જઈએ તો દસ જૂને પણ આ સ્થિતિ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતને આ સિસ્ટમે આવરી લીધી છે અહીંયા મોટા પ્રમાણમાં આવે તેવી શક્યતા છે ઇસીએમડબ્લ્યુએફ વેધર મોડલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને દસ જૂન સુધી જે પાંચ જૂન પછી જે અડતાલીસ કલાકમાં અડતાલીસ કલાક માટે જે આગાહી કરવામાં આવી છે આ અડતાલીસ કલાક બાદની જે સ્થિતિ છે એ આપણે બતાવી રહ્યા છે ને એમાં સૌથી વધુ જે અસર છે તે ખાસ કરી કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આપણને જોવા મળશે એટલે આ જે ઈસીએમ ડબલ્યુ એફ વેધર મોડલ છે તેનાથી આપણે આ બતાવવાનો પ્રયત્ન કર્યો અરબ સાગરમાં એક નહીં બે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે તો ગુજરાત પર જે રીતે બે વાવાઝોડાનો આજે ખતરો છે સૌરાષ્ટ્રમાં ટકરાશે કે કેમ તે હાલ સૌથી મોટો સવાલ છે ત્યારે આપણે ફરી એકવાર એક વાત જણાવી દઈએ કે અમારો હેતુ ડર ફેલાવવાનો નહીં પરંતુ માત્ર માહિતીગાર કરવાનો છે જે મોડલથી અમે આપને આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બની શકે કે આ સ્થિતિમાં ફેરફાર પણ આવી શકે પરંતુ જે અલગ અલગ વેધર મોડલ સામે આવી રહ્યા છે એ વેધર મોડલ શું કહી રહ્યા છે માત્ર એ જ આપને બતાવી રહ્યા છે જે સ્થિતિ બની રહી છે એ જ આપને બતાવી રહ્યા છે આવતીકાલે આ સ્થિતિ ન પણ હોય દરિયા દરિયો જે છે તે સંપૂર્ણપણે શાંત પણ બની જાય અમારો હેતુ ડર ફેલાવાનો નહીં માત્ર માહિતીગાર કરવાનો છે જે ઇસીએમડબ્લ્યુએફ વેધર મોડલથી આપને આજે જે બતાવવાનો પ્રયત્ન કર્યો જે અલગ અલગ મોડલ સામે આવી રહ્યા છે અલગ અલગ મોડલ પ્રમાણે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું સ્થિતિ જોવા મળી રહી છે દેશ પર જે રીતે વાવાઝોડાનું જે જોખમ છે તે જોવા મળી રહ્યું છે હવે આપણે બીજું મોડલ છે એ બતાવીએ જીએફએસ વેધર મોડેલ છે જે રીતે તેની આગાહી છે દસ જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે જીએફએસ વેધર મોડલ દ્વારા આ પ્રકારની આગાહી કરાઈ છે તેર જૂને ભારત બાંગ્લાદેશ કિનારે તે વાવાઝોડું ટકરાઈ શકે છે તો પંદર જૂને ગુજરાત નજીક તે સિસ્ટમ સક્રિય થશે અને પંદર જૂનની જે વાત કરવામાં છે પાંચ જૂને ઉદ્ભવી શકે છે વાવાઝોડું અને જે વાવાઝોડું ઉદ્ભવશે તેની જે તેનું જે કેન્દ્ર બિંદુ છે તે અહીંયા હશે દસ જૂને કર્ણાટક કેરળના કિનારે તે ટકરાઈ શકે છે તેવી સ્થિતિ છે એટલે આ અહીંયા આપ જોઈ શકો છો કે તેનું જે વ્યાપ છે એ કયા પ્રકારનું જોવા મળી રહ્યું છે સાથે તેર જૂને ભારત અને બાંગ્લાદેશ કિનારેથી ટકરાઈ શકે છે તેવા તેવી પણ વાત સામે આવી છે અને તે બાદ પંદર જૂને ગુજરાત નજીક આ સિસ્ટમ સર્જાઈ શકે છે એટલે જૂને સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે તે આગળ જઈને અત્યારે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સૌથી વધારે આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળશે જીએફએસ વેધર મોડલ દ્વારા આ બતાવી રહ્યા છે એટલે દેશ પર જે ત્રણ વાવાઝોડાનો જે ખતરો છે તે આપણે બતાવી રહ્યા છે અલગ અલગ વેધર મોડલથી આપણે બતાવી રહ્યા છે જીએફએસ વેધર મોડલ જે છે અત્યારે જે પ્રકારે કહી છે પંદર જૂને ગુજરાત નજીક જે આ સિસ્ટમ છે તે સર્જાઈ શકે છે કર્ણાટક કેરળની સાથે ખતરો જે જોવા મળી રહ્યું છે આમ માત્ર આપને માહિતીગાર કરવાનો છે આ અલગ અલગ વેધર થી જે માહિતી આવી રહી છે માત્ર આ જે માહિતી છે એ માહિતીથી માહિતીગાર આપને કરાવી રહ્યા છે બની શકે કે આવતીકાલે પરિસ્થિતિ કંઈક અલગ હોય દરિયો સંપૂર્ણપણે શાંત પણ થઈ ગયો માત્ર આ આપને ખાલી માહિતીગાર કરી રહ્યા છે આ ડર ફેલાવવાનો આમાં કોઈ દેશ નથી ડર ફેલાવવાનો હેતુ નથી આજે પરિસ્થિતિ ત્રણ અલગ અલગ વેધર સામે આવી રહી છે એમાં જે આપણને સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે એ બતાવી રહ્યા છે ભારત બાંગ્લાદેશના કિનારે તેર જૂનની વાત કરવામાં આવી છે તો બીજું પંદર જૂને ગુજરાત નજીક હજી એક સિસ્ટમ અહીંયા સક્રિય થવાની વાત સામે આવી રહી છે એટલે પંદર જૂને જો સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે તો તેની સૌથી જીએફએસ વેધ મોડેલ થી ખાસ વાત કરી પર હાલ જે ત્રણ વાવાઝોડાનું જોખમ છે તેને લઈને આપને માહિતી આપી રહ્યા છે જે ખાસ કરીને જે વિગતો સામે આવી રહી છે આજે જે સ્થિતિ છે આપને ફરી એકવાર જણાવી રહ્યા છે કે આવતીકાલે તેમાં ફેરફાર થઈ શકે છે સાથે જીએફએસ વેધર મોડલથી તો વાત કરીએ અલગ વેધર મોડલથી પણ આપણે વાત કરીએ આઈસીઓએન વેધર મોડલ છે તેના ઉપર વાત કરીએ કે તેઓનું શું અનુમાન છે એ આ વેધર મોડલથી શું જાણવા મળી રહ્યું છે તો ઓમાન તરફની જે આ ગતિવિધિ જોવા મળી રહી છે ત્રણ વાવાઝોડાનો આજે ખતરો અને મ્યાનમાર તરફ પણ જે સ્થિતિ જોવા મળી રહી છે સાત જૂને કર્ણાટક નજીક હળવી સિસ્ટમ સર્જાઈ શકે છે તે પ્રકારની સ્થિતિ છે પાંચ જૂને અરબ અરબસાગર બંગાળની ખાડીમાં એક એક જે સિસ્ટમ છે તે બની રહી છે તો સાત જૂને કર્ણાટક

દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યું છે આવતીકાલે તે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે દરિયો શાંત થઈ ચુક્યો હોય